વડોદરામાં આવેલી ગુજરાત સરકારની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે. હોસ્ટેલમાં પડતી વિવિધ સમસ્યાઓને લઈને 2000થી વધુ વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો. વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યો છે કે હોસ્ટેલમાંથી પીવાનું પાણી ગંદુ આવે છે, તો જમવાનું પણ સારું આપવામાં આવતું નથી, જેને લઈ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તો આ સાથે ફોન લાઈન પર જોડાઈ ચુક્યા છે રોનકજી. રોનકજી, રીતે સમરસ હોસ્ટેલની ઘટના બહાર આવી છે, વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે, વિદ્યાર્થીઓ રોષે જોવા મળે છે, શું છે સમગ્ર ઘટના? જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે સમરસ હોસ્ટેલ જે બનાવવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ જે ભણતા હોય છે એના માટે આખા ગુજરાતની અંદર એ લોકોને રહેવાનું જમવાનું જે ફ્રી હોય છે, પણ જે કોન્ટ્રાક્ટ જે લોકોને આપેલો હોય છે એ લોકો જમવાનું એકદમ બહેતર બનાવે છે, જેથી લોકો વિદ્યાર્થીઓ ખાઈ નહીં શકતા. અને બીજી જે પ્રાથમિક સુવિધા આપે છે કે પીવાની પાણી, એ પીવાનું પાણી એ લોકોને મળતું નથી, ગંદુ પાણી મળે છે, એના કારણે કેટલા પથરીના કેસો થયા છે. અને વોર્ડને રજૂઆત કરે છે તો વોર્ડન એમને સરખો જવાબ આપતો નથી અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની ધમકી આપે. કેટલા દિવસથી એ લોકો રજૂઆત કરે એમનું કોઈ માનતું નથી. એમને એમપીની રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, પણ એમનો કોઈ નિકાલ આવ્યો નથી હજી સુધી. જે પ્રાથમિક સુવિધા એમને પ્રોબ્લેમ છે, પણ બીજા જે જીમ છે, લાઇબ્રેરી છે અને ફાઇબર કેફે. ફાઇબર કેફે છે એમાં કમ્પ્યુટર નથી, લાઇબ્રેરીમાં પુસ્તક નથી અને જીમમાં સાધનો નથી. એ કોઈ પણ સહયોગી પાયા વિનાની ખોટી સુવિધા અહીંયા ઘણી વિદ્યાર્થીઓને મળતી નથી. એ ટોટલી હવે કહી શકાય કે અહીંયા જે બી મેનેજમેન્ટ અહીંયા ખાયકી થઈ રહ્યું છે એવું લાગે છે. કેમ કે વિદ્યાર્થીઓનું કેવું છે કે ગવર્મેન્ટ તો પૈસા આપે છે, પણ આ લોકો અહીંયા ઘણી પૈસા ખર્ચતા નથી. જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ.